રાજકોટના ઉપલેટા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સમગ્ર રાત્રિ દરમિયાન અનેક ગામમાં વરસાદ પડ્યો. લાઠી ગામમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો તો ગઢાડા, મોજીરા અને ખાખીજાડિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. રાત દરમિયાન વરસાદ વરસતા ચારે કોર અત્યારે પાણી પાણી લાગી રહ્યું છે. જોકે ખેડૂતો આજ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી પણ ભરાયા અને સાથે ગામની આસપાસની નદીઓ પણ અત્યારે જ્યાં નવા નીરની આવક થઈ છે. જોકે ગામમાંથી જે પાણી વહેતા થયા તેને કારણે ગ્રામજનોને થોડી હાલાકીનો પણ સામનો કરવો પડ્યો છે. લાઠ ગામમાં 7 ઇંચ વરસાદ ખાબકી ગયો જેના કારણે ચારે કોર પાણી પાણી થઈ ગયું છે. રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામે ધોધમાર વરસાદ પડ્યો. લાઠ ગામમાં માત્ર 5 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકી ગયો. આ ધોધમાર વરસાદને કારણે ગામ પાણી પાણી થઈ ગયું. ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પણ પાણી ફરી વળ્યા, જ્યાંથી વાહન પસાર ન થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લાઠ ગામના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા અને તળાવ બની ગયા. ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. કમર સુધીના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. વરસાદની જે આગાહીને લઈને સૌરાષ્ટ્રભરમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે જેતપુર, ધોરાજી, ઉપલેટા તમામ જગ્યા ઉપર છે તે મેઘરાજા છે, તે મહેર થઈ ચુક્યા છે. તમામ જગ્યા ઉપર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો વાત કરવા જઈએ તો ઉપલેટા તાલુકાનું લાઠ ગામ છે ત્યાંથી હું ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી આપણે દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો કે લાઠ ગામમાં ગત રાત્રિના વરસાદ શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસ્યો છે. તેને લઈને ગામમાં જ્યાં જોવો ત્યાં પાણી પાણીના દ્રશ્ય છે તે સર્જાઈ રહ્યા છે. હું મારા કેમેરામેન ને કે બીજા પણ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયત્ન કરશે. જ્યાં જોવો ત્યાં આ જ પ્રકારે પાણી છે, જાણે દરિયો હોય તેવા મોજા છે તે મારી રહ્યો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ છે લાઠ ગામમાં. દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ આપને ગ્રાઉન્ડ ઝીરો થી બતાવી રહ્યો છે. લોકોને તેના ગામથી બીજા ગામ જવું હોય તો આ પ્રકારે અત્યારે પાણીમાં ચાલી નાહી લાવે છે. બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ એસટી બસો પણ થોભી ગઈ છે, વાહન વ્યવહાર પણ બંધ થઈ ચુક્યો છે. પણ લોકો આ રીતે પાણીમાં ચાલી અને બીજા ગામ તરફ જઈ રહ્યા છે. ત્યારે આપણે ગામના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો હાલ જે વરસાદ વરસ્યો છે ને અત્યારે રસ્તા બંધ થઈ ચુક્યા? એક તો અમને આનંદ છે કારણ કે અમે ખેડૂત પુત્ર છે. પેલે જ વરસાદ 10 ઇંચ વરસાદ પડી ગયો 8 કલાકમાં. તો હવે અમારો પ્રશ્ન એક જ છે કે અનેક વાર અમે આ કોઝવેની રજૂઆત કરી છે પણ કોઈ અમને જવાબ આપતું નથી, સરકાર જવાબ નથી આપતું. કારણ કે અમારે તંત્ર વિખરાઈ જાય છે. કારણ કે જો બેંક ઉપલેટાથી બેંકના સાહેબો ન આવી શકીએ, શિક્ષકો ન આવી શકીએ. અત્યારે જૂનાગઢવાળી બસ એ પડી છે 5 વાગ્યાની, વહેલી સવારના 5 વાગ્યાની પડી છે. એમને પડી છે અટાણે 4 કલાકથી બસ પડી છે. ઉપલેટાની 2 બસો પડી છે. કંડક્ટર ડ્રાઈવર બચારા એમને અહીંયા બસની પાયા પડ્યા છે. તો અનેક વાર હજુ કહે સરકારને એટલી વિનંતી છે કે આવતી સાયલ અમને આ કોઝવે કરી દઈએ ને એટલે અમને સંતોષ બરોબર, એટલે અમે નંબર આપેલ છે. ગામની પરિસ્થિતિ કેવી અત્યારે? અત્યારે ગામની પરિસ્થિતિ વિકટ છે. કારણ કે અમારે બેંકોમાંથી બધી અટાણે લેવું વસ્તુ લેવી, અમારે પૈસા બધા બેંકોમાં પડ્યા હોય તો અમારે જવું કેમ? કારણ કે સાહેબો એક પૈસા આવી ના આગે, એટલે અમારે વિકટ પરિસ્થિતિ છે ગામની અંદર. અને ગામમાં ગામની ફસવાડે ફરતે ગામને નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરી ગયા છે. બીજા પણ ગામના છે તેની સાથે વાત કરીશું. શું કહેશો તમે જે આ પરિસ્થિતિ? અત્યારે આ પાણીની આવવાથી છોકરાઓને ભણવાની તકલીફ મોટા પાયે છે. છતાં કોઈ પણ મૃત્યુ થાય, સ્મશાને લઈ જવું હોય તો અટાણે હાલાકી બહુ મોટા પાયે છે. અને સરકારને વિનંતી કે આ પુલ બને ત્યાં સુધી વહેલી તકે ઊંચો લઈએ ને અવર જવર માટે કાયમી ધોરણે હલ થઈ જાય પ્રશ્ન, એવી સરકારને નમ્ર વિનંતી છે. તમે જીવના જોખમે પસાર કરી રહ્યા છો, પુલ આવું તાણ છે, છતાં આ પ્રકારે નીકળવા આપણે જઈ રહ્યા છો, પરંતુ કઈ ઘટના બને એના માટે આપ અહીંથી નીકળી રહ્યા છો, ખરેખર ના નીકળવું જોઈએ, શું કહેશો? એ તો કાયમ છે જ, અમારે તો અહીંથી ઉતરીને સિવાય કોઈ પ્રશ્ન હલ નથી થાય. એમ ઉતરીને જવું પડે એવું ફરજિયાત છે, બીજે તો ક્યાં જવું અમારે? આ રોડ ફરે એના માટે ઉતરીને જ જવું પડે અહીંથી. ગામના લોકો આ જ પ્રકારે પાણી ભરેલું હોય તો આ રીતના નીકળે છે? આ રીતે જ, અમુક સમયે ટ્રેક્ટર લઈને નીકળવું પડે, અનિવાર્ય સંજોગોને સ્મશાને જવું હોય તો ટ્રેક્ટરમાં લઈને જવું પડે છે, કે વીજળી પડે તો આવી રીતે જવું પડે પાણી ઉતરીને. આ રીતે સરકારને જો આ વહેલી તકે કરે તો અમારી નમ્ર વિનંતી છે.
આ જ પ્રકારે પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે. સરકાર પાસે એક જ માંગણી છે કે ઊંચો પુલ લેવામાં આવે. હું ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ શકો છો વાહન વ્યવહાર પણ થોભી ગયો છે, લોકો આવવા માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ જે પરિસ્થિતિ છે હું આપને દ્રશ્ય બતાવવાનો ફરીથી પ્રયત્ન કરીશ કે જ્યાં જોવો ત્યાં પાણી પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે પાણી ક્યારે ઉતરશે. હાલ ગામના પણ દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો ગામના લોકો પણ ઘરની બહાર ના નીકળી શકે તેવી પરિસ્થિતિ છે, તે હાલ લાઠની છે તે જોવા મળી રહી છે. જો કોઈ લોકોનું મોત થાય તો અને અહીંથી સ્મશાન યાત્રામાં લઈ જવા માટે પણ ટ્રેક્ટરમાં લઈ જવા પડે છે. વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. અને આ જગ્યા ઉપર જે મોટો બ્રિજ બનાવવાનો છે એ બ્રિજ બનાવવામાં નથી આવતો તેને લઈને હર વર્ષે હજી તો વરસાદની શરૂઆત છે ચોમાસાની, તાજ આ પરિસ્થિતિ સર્જાણી છે. વધુ જો વરસાદ આવશે અને વધુ જો પાણી આવશે તો આ ગામ બેટમાં ફેરવાય તો નવાય નહીં તેવા દ્રશ્ય છે તે હાલ જોવા મળી રહ્યા છે. તેને લઈને ગામના લોકોની એક જ માંગણી છે કે વહેલી તકે સરકાર દ્વારા આ બ્રિજ છે તે ઊંચો બનાવવાની મંજૂરી આપવામાં આવે, ત્યારબાદ આ ગામના લોકોને અવર જવર માટે મુશ્કેલી ના પડે. હાલ બાળકો પણ સ્કૂલે નથી જઈ શકતા, સામે હવે ત્રણ બસો છે તે પડી છે, પરંતુ વિદ્યાર્થીઓ પણ એમાં છે. પરંતુ પાણી ઉતરવાની રાહ છે તે એસટીના ડ્રાઈવરો અને વાહન ચાલકો છે તે જોઈ રહ્યા છે. હવે પાણી ઉતરશે ત્યારબાદ જ બાળકો છે તે અભ્યાસ કરવા માટે પોતાની સ્કૂલે પહોંચી શકે તેવી પણ પરિસ્થિતિ છે તે સર્જાણી છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, લાટ ગામ. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો. ઉપલેટાના લાઠ મજેઠી ભીમોરા વિસ્તારમાં એવો વરસાદ વરસ્યો કે જેના કારણે હાડ તો કેટલાય વિસ્તારોએ જળ સમાધિ લીધી હોય તેવું લાગી રહ્યું છે. ઉપલેટામાં 8 કલાકમાં જ 10 ઇંચ વરસાદ ખાબકી ગયો. ઉપલેટા ગ્રામ્ય પંથક જે આ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગામડા અને ખેતરો પાણીમાં ગરકાવ થયા. ઉપલેટા તાલુકાના પ્રભાવિત ગામમાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું. લાઠ ભીમોરા સહિતના ગામ જે સંપર્ક વિહોણા બની ગયા છે. લાઠ મજેઠી ભીમોરા વિસ્તારની સ્થિતિ એ થઈ છે કે ચારે કોર પાણી જ પાણી, ગલી હોય કે ગામમાં ત્યાં દરેક સ્થાન પર અત્યારે પાણી વહી રહ્યું છે. તો નદીઓના સ્તર પણ એટલા ઊંચા આવ્યા છે કે નદી પરથી પસાર થતા કોઝવે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા હરેશ ભાલિયા. હરેશ, શું સ્થિતિ? જી ચોક્કસ, ભૂમિકા જો વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકાનું જે લાઠ ગામ છે, લાઠ ભીમોરા મજેટી જેવા ગામની અંદરમાં રાત્રિના સમયથી જે વરસાદ શરૂ થયો હતો 8 કલાકની અંદરમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા હાલ રસ્તા બંધ થઈ. વાત કરવા જઈએ તો લાઠમાંથી આજુબાજુના ગામોમાં જવું હોય તેના માટે અત્યારે 8-10 થી 12 ગામ છે તેનો જે સંપર્ક છે વ્યવહારો અત્યારે થોભી ગયા છે, અપતી રાહ જોઈ રહ્યા છે. પરંતુ પાણી ઉતરે તેવી પરિસ્થિતિ નથી તેને લઈને જે અવર જવર છે તે હાલ બંધ થઈ ચૂકી છે. જ્યાં જોવો ત્યાં પાણી પાણીના દ્રશ્ય છે તે ઉપલેટા તાલુકામાં. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો લગભગ 12 થી 15 ગામના લોકો જે અત્યારે